પાલીતાણા ખાતે આવેલા અસંખ્ય શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન કાળભૈરવ દાદાના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તારીખ નવેમ્બરના બુધવારે કાળી ચૌદશના પર્વે ધ્વજારોહણ રુદ્રાભિષેક રાજભોગ મહાઆરતી અને યજ્ઞનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે ભારતમાં કાશી ઉજ્જૈન ઇન્દોર અને ગુજરાતમાં પાલીતાણા ખાતે શ્રદ્ધે કાળભૈરવના દર્શનીય મંદિર આવેલા છે યાત્રાધામ પાલીતાણા ખાતે આવેલા કાળભૈરવ મંદિરમાં કાળી ચૌદશના મહાપર્વે તારીખ ત્રણ નવેમ્બરના બુધવારે સવારે સાત કલાકે ધ્વજારોહણ બાદ રુદ્રાભિષેક બપોરે બાર કલાકે રાજભોગ સાંજે સાડા કલાકે મા આરતી તેમજ યજ્ઞ હિન્દુસ્તાનનું ભવ્ય આયોજન પરંપરાગત રીતે રાત્રે આઠથી રાત્રિના બાર કલાક સુધી કરાયેલ છે આ યજ્ઞની વિશિષ્ટતા એ છે કે ભારતમાં મોટામાં મોટો કુંડ પદ્માકુંડ કે જેને રાજકુંડ કહેવાય છે તે કુંડમાં અગિયાર કમળની પાંખડી હોય છે આ યજ્ઞમાં અગ્નિશિખા આઠ ફૂટ નીકળે છે આ યજ્ઞમાં એકસો પચાસ મણ લાકડા 25 ડબ્બા સરસોનું તેલ પચાસ મણ કાળા તલ પાંચ હજાર શ્રીફળ પાંચ હજાર લીંબુનો ઉપયોગ થશે અત્રે સવાલક્ષ રિપીટ અત્રે મહા મહાયજ્ઞ થાય છે તેમજ ભોજન પ્રસાદ પણ રાખેલ છે સાત કાળ ભૈરવ દાદાને મગજના લાડુ અને લીલું શ્રીફળ ખાસ ધરાવવામાં આવે છે યજ્ઞમાં બેસનાર વ્યક્તિને ખાસ કાળા વો પહેરવા રિપીટ ખાસ કાળા વો પહેરવાના હોય છે અને ખાસ વાત તો એ છે કે અહીં જે વિદ્વાન બ્રાહ્મણો જે મન મંત્રો બોલે છે તે સબરી મંત્રો હોય છે અને આ સબરી મંત્રનો કળિયુગમાં ખૂબ જ પ્રભાવ છે જે સિદ્ધ ફળ આપે છે તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે ભગવાન શિવજીએ પાર્વતીજીને મંત્રો સંભળાવેલા તેમાં કાળી તંત્ર ડંબરૂતંત્ર રુદ્રતંત્ર ભૈરવતંત્ર ભૈરવ એ શિવજીનું પાંચમું સ્વરૂપ એટલે કે પાંચમું અવતાર છે કળિયુગમાં એમની ભક્તિ ફળદાયી છે જેમ દસ મહાવિદ્યા છે તેમ ભૈરવના સ્વરૂપ આઠ છે જેમાં કપાલ ભૈરવ ક્રોધ ભૈરવ ભૈરવ ચંડ ભૈરવ ઉન્મત ભૈરવ અસીતાંગ ભૈરવ ભીષણ ભૈરવ અને સૈયા રિપીટ અને સંહાર ભૈરવ મળીને અષ્ટભૈરવ કહેવાય છે